ભાવનગર શહેર અને જિલ્લામાં આજે કોરોનાના 36 કેસ નોંધાયા હતા, જ્યારે 35 દર્દીઓ સાજા થયા હતા. ઘોઘા તાલુકાના વાળુકડ ગામના વૃદ્ધનું કોરોનાથી મોત થયું હતું. ભાવનગર શહેરમાં આજે દિવસ દરમિયાન કોરોનાના 21 કેસ નોંધાયા હતા. શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેતા 15 પુરુષ અને 6 મહિલા દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ભાવનગર શહેરમાં આજ સુધીમાં કોરોનાના કુલ 1548 કેસ નોંધાયા છે. ભાવનગર જિલ્લાના 6 તાલુકામાં આજે દિવસ દરમિયાન કોરોનાના 15 કેસ નોંધાયા હતા. ભાવનગર તાલુકાના અધેવાડામાં 4 પોઝિટિવ કેસ, પાલીતાણામાં 3 કેસ, સિહોરમાં 2 કેસ તેમજ ભાવનગરના વરતેજ, રતનપર, જેસર, મહુવા, પાલીતાણાના મોખડકા અને ઉમરાળાના બજુડકામાં કોરોનાનો 1-1 પોઝિટિવ કેસ નોંધાયો હતો. જિલ્લામાં આજ સુધીમાં કોરોનાના કુલ 960 કેસ નોંધાયા છે. કોરોનાની સારવાર લઈ રહેલા ભાવનગર શહેરના 20 અને જિલ્લાના 15 મળી કુલ 35 દર્દીઓ આજે કોરોનામુક્ત થયા હતા. ભાવનગર શહેર અને જિલ્લાના કુલ 1970 દર્દીઓ સાજા થયા છે. ઘોઘા તાલુકાના વાળુકડ ગામના વૃદ્ધનું આજે કોરોનાથી મોત થયું હતું. આજ સુધીમાં જિલ્લામાં કુલ 43 દર્દીઓના મોત થયા છે. ભાવનગર શહેર અને જિલ્લામાં આજ સુધીમાં કોરોનાના કુલ 2508 કેસ નોંધાયા છે, જે પૈકી 1970 દર્દીઓ સાજા થયા છે. હાલ 488 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.